ચોમાસાને લઈને આ મોટા સમાચાર કેરળમાં આજે ચોમાસાના શ્રી ગણેશ થવાની પૂરી સંભાવના છે 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 કલાકમાં કેરળ કેરળ પહોંચી પહોંચી શકે શકે અને પૂર્વોત્તરમાં એકસાથે કેરળથી સો કિલોમીટરથી પણ ઓછા અંતરે દૂર છે ચોમાસું અને આજે હવામાન વિભાગે લેટેસ્ટ તસવીર જારી કરી છે તે પ્રમાણે હાલ જે લક્ષદ્વીપના ભાગો છે ત્યાં ચોમાસું આવી રહ્યું છે લક્ષદ્વીપથી લઈને કેરળની વચ્ચે આ ચોમાસું સ્થિર થયેલું છે અને આજે જ સાંજ સુધી અથવા તો રાત સુધીમાં ચોમાસુ વિધિવત રીતે કેરળમાં આવી પહોંચશે નવસારી વહીવટી તંત્રનો એક મહત્વનો નિર્ણય આજથી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ રહેશે બે જૂન સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને નિર્ણય કરાયો છે હવામાન વિભાગે આપેલી આગાહીને પગલે તંત્ર એલર્ટ છે જિલ્લાના દરિયા કિનારાઓ પર અવર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે નવસારીના દાંડી અને જલાલપુરના ઉભરાટ વીચ પર બંધ ફરમાવી દેવાયો છે સહેલાણીઓ માટે તાત્કાલિક બીચ બંધ કરવાનો હુકમ કરાયો છે દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો તરફ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા આ તસવીરો જુઓ દ્વારકાના દરિયામાં જે કરંટ જોવા મળે છે તેની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ ઠંડા તેજ પવન પણ ફૂંકાઈ રહ્યા છે પ્રવાસીઓએ દરિયા કિનારે મજા માણી હતી નહાવાની મજા માણી હતી અને દરિયામાં બે દિવસ તેજ પવન ફૂંકાવાની પણ પૂરી શક્યતા છે આ તસવીરો જુઓ દરિયામાં ઊંચા મોજા ઉછળતા દેખાઈ રહ્યા છે હવામાન વિભાગના મતે દરિયામાં પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેના કારણે માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં બે દિવસ સુધી આંધી વંટોળની આગાહી બે દિવસ સુધી ચાર જિલ્લામાં ખાસ સાવધાની રાખવાની છે ખાસ તો ગુજરાતના ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી છે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાંથી આગાહી કરાઈ છે આંધી વંટોળને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે

की वार्निंग आज कल और परसों तीन दिन के लिए दी गई है जहाँ और जो डिस्ट्रिक्ट है जहाँ पे डस्ट स्टॉर्म की वार्निंग दी गई है वो कच्छ है बनासकांठा पाटन और सुरेंद्र नगर है और आ, पूरे गुजरात रीजन में स्ट्रांग सरफेस विंड प्रवेल करेगी जिसकी स्पीड होगी आज कल और परसों के लिए पच्चीस से तीस किलोमीटर पर आवर और आने वाले चार दिनों के लिए नॉर्थ ईस्ट अरेबियन सी में फ़िशरमैन की वार्निंग दी गई है जिसकी

રાજકોટ અગ્નિકાંડ કેસમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે આજે અધિકારીઓની આ સમગ્ર મામલામાં પૂછપરછ થવાની છે સસ્પેન્ડ અને બદલી કરાયેલા અધિકારીઓની પૂછપરછ થશે ગાંધીનગર ડીજીપી ઓફિસથી અધિકારીઓને તેડું આવ્યું છે ટ્રાન્સફર કરાયેલા અધિકારીઓને ડીજીપીનું તેડું ત્રણ ત્રણ તબક્કામાં અધિકારીઓને નિવેદન માટે બોલાવાશે તબક્કા પ્રમાણે અધિકારીઓના નિવેદન લેવામાં આવશે ગાંધીનગર પોલીસ ભવનમાં નિવેદન લેવામાં આવશે પૂછપરછ બાદ ગુનો દાખલ થાય તેવી પણ શક્યતા છે સત્યાવીસ મે ના રોજ રાજકોટના ત્રણ પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરાઈ હતી જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ ઉપરાંત રાજકોટ શહેર એડમિનિસ્ટ્રેશન ટ્રાફિક અને ક્રાઇમના એડિશનલ કમિશનર વિધિ ચૌધરી અને રાજકોટ શહેર ઝોન બેના ડીસીપી ડોક્ટર સુધીર જે દેસાઈની બદલી કરાઈ હતી રાજ્યના ડીજીપી આ ચારેય અધિકારીઓની પૂછપરછ કરશે પૂછપરછ માટે ખાસ પ્રશ્ન બેંક પણ તૈયાર કરાઈ છે આ કેસમાં રાજ્ય સરકારે તાત્કાલિક સસ્પેન્ડ કરેલા સાત અધિકારીઓની પણ આજે પૂછપરછ થઈ શકે તાજેતરમાં રાજ્ય સરકારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા જેમાં બે પીઆઈ બે આસિસ્ટન્ટ એન્જિનિયર બે ડેપ્યુટી એન્જિનિયરનો સમાવેશ થાય છે રાજ્ય સરકારે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી નાયબ કાર્યપાલક ઇજનેર એમ આર સુમા નાયબ કાર્યપાલક ઇજનેર અને તત્કાલીન મદદ ઇજનેર પારાસ કોઠિયા ઉપરાંત પીઆઈ એનઆઈ રાઠોડ પીઆઈ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા રીડર બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા પીઆઈવીઆર પટેલ અને અગાઉ તાલુકા પોલીસ મથકે ફરજ બજાવી ચુક્યા હતા જેમણે પારખ ચાલુ રાખવા બુકિંગ લાયસન્સ માટે પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનાર એન આઈ રાઠોડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા રાઠોડ અગાઉ લાયસન્સ શાખામાં ફરજ બજાવતા હતા અને ફાયર વિભાગની એનઓસી પીજીવીસીએલની એનઓસી ન હોવા છતાં પોઝિટિવ અભિપ્રાય આવતા તેમણે ફાઇલની ચકાસણી કર્યા વગર જ પોલીસ કમિશનરને મોકલી આપી હતી સસ્પેન્ડેડ સાત અધિકારીઓ એસીબીની રડારમાં ટ્રાન્સફર થયેલા અધિકારીઓની પણ તપાસ કરશે અપ્રમાણસર મિલકત મામલે પણ તપાસ થવાની છે અપ્રમાણસર મિલકત મળશે તો કાર્યવાહી પણ થશે તો આ ચાર જે અધિકારીઓ છે જે આપણે બતાવી રહ્યા છીએ બદલી અને સસ્પેન્ડ કરાયેલા જે અધિકારીઓ છે તેમને ત્રણ ત્રણ તબક્કામાં નિવેદન માટે ડીજીપી ઓફિસે બોલાવવામાં આવશે આ તમામ અધિકારીઓને તેડું આવી ગયું છે ગાંધીનગરનું ગાંધીનગર પોલીસ ભવનમાં આ નિવેદન લેવામાં આવશે આગકાળમાં જે અધિકારીઓ જે જેમની ભૂમિકા કયા પ્રકારની હતી અને તેમણે જે તપાસ કરવાની હતી કે કેમ નહોતી કરી અને કોના કહેવાથી નહોતી કરી આ તમામ બાબતોની તપાસ થશે રાજકોટ હોનારત બાદ ભરૂચનું તંત્ર સફાળું જાગ્યું છે ફાયર સેફ્ટીના અભાવે હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી અંકલેશ્વરની કામદારો માટેની એકમાત્ર ઇએસઆઈસી હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભાવે બંધ કરાઈ હોસ્પિટલે તમામ દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા ઇએસઆઈસી હોસ્પિટલને એક મહિના સુધી બંધ કરાઈ છે એવું કહ્યું છે ફાયર સેફ્ટી અને ફાયર સાયરનની કામગીરી અર્થે હોસ્પિટલ બંધ કરાઈ હોવાની વાત તેમણે કહી છે इसी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मेंटेनेंस करके ये सब फिटिंग करने के लिए हम एक महीना डन कर देते हैं उसका अल्टरनेट अरेंजमेंट भी किया आ, उसको हम दूसरा हॉस्टल में देंगे और उसका हम प्रोविजन देंगे री करने के लिए રાજકોટની અતિભયાનક હોનારત બાદ રાજ્યના શહેરોમાં વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે ભાવનગર શહેરમાં પણ તંત્ર એક્શનમાં આવ્યું હતું શહેરમાં તમામ જગ્યાએ બિલ્ડીંગ પ્લોટ્સ હોટેલ રેસ્ટોરન્ટ મોલ ટ્યુશન ક્લાસીસ જેવી મિલકતોએ તપાસ હાથ ધરી જેમાં જે જગ્યાએ એનઓસી ન હોય અથવા બ્યુ પરમિશન ન હોય એ મિલકતને સીલ કરવાની કામગીરી કરાઈ હતી સોમવારે બાર મિલકતોની તપાસ કરી જેમાં સાત મિલકતો સીલ કરવામાં આવી જેમાં ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ કે મોલ અને વાઘાવાડી રોડ પરની એક

જો ઇન્સ્પેક્શનમાં કોઈ ક્વેરી હોય અને એનઓસી રિન્યૂ થઈ ન હોય કે સિસ્ટમ ન હોય તો આ ચોથી ટીમ જઈને એને સીલ મારે છે પછી બિઝનેસ બિલ્ડિંગો હોય કોમર્શિયલ બિલ્ડિંગો હોય હોસ્પિટલો હોય હોટેલો રેસ્ટોરન્ટને સીલ મારવાની કાર્યવાહી ચાલુ છે રાજકોટ ભાજપ આગ કાંડનો પાડશે શોક ચાર જૂને પરિણામ બાદ નહીં કરાય ઉજવણી રાજકોટ ભાજપ નહીં કરે જીતની ઉજવણી રાજકોટમાં બનેલી ઘટના બાદ આ નિર્ણય કરવામાં આવ્યો અને ભાજપના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપવામાં આવી રાજકોટ ભાજપ જીતની ઉજવણી નહીં કરે ચાર જૂને જે પરિણામો આવવાના છે તેમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર જીતમાં નહીં જોડાય કે કોઈ જશ્ન નહીં મનાવે કે ઉજવણી પણ નહીં કરે રાજકોટમાં જે આગ કાળનો બનાવ બન્યો અને તેમાં જે લોકો જીવતા ભૂંજાઈ ગયા તેમનો શોક પાડશે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એક અમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાએ સેવ યુ મૌન અગ્નિકાંડ મામલે મેયર નૈનાબેન પેઢડિયાએ કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું મીડિયા સતત સવાલ પૂછતું રહ્યું અને મેયર ટુ વ્હીલરમાં ચાલતી પકડી તો આ તસવીરો છે રાજકોટના મેયર નયનાબેનની કે જેઓ મીડિયાને કોઈ જવાબ આપવા તૈયાર નથી આડા દિવસમાં તમે જુઓ તો ગમે ત્યારે પાર્ટીની વાતો કરતા હોય છે તો તમે જોયું કે મેયર કઈ પણ જવાબ આપ્યા વગર ટુ બેસીને ચાલતી પકડી આ છે રાજકોટના નાગરિક કે કે પોતાના નાગરિકો નાગરિકો માટે વતી કોઈ સવાલ પૂછે છે તો એનો જવાબ પણ આપવાની ફુરસત નથી અને આવા મેયર રાજકોટને મળ્યા છે હવે આગ મામલે મેયર મૌન સેવી રહ્યા છે અને કોઈ પણ જવાબ નથી આપતા અહીં દેખાય છે કે કેટલા તેઓ આ મામલે સંવેદનહીન છે અમદાવાદના સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી જોવા મળી મામલતદાર પર ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ મામલતદાર કચેરીએ હથિયાર સાથે અધિકારીને મારવા પહોંચી ગયા

નિડર મામલતદાર નવીન ચંદ્ર પટેલ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા ભાજપ નેતા ધારીઓ લઈને મામલતદાર કચેરીમાં ઘૂસી ગયા જોકે મામલતદાર ઓફિસમાં હુમલાનો પ્રયાસ નિષ્ફળ ગયો જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીની શંકાસ્પદ ભૂમિકા દેખાઈ રહી છે જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીએ બે વખત રિપોર્ટની પૂર્તતા કરવા મામલતદારને પરત મોકલી આપ્યું સરકાર અને એસીબીના અધિકારીઓ જીઓલોજી ડિપાર્ટમેન્ટના આ શંકાસ્પદ અધિકારીની તપાસ પણ કરશે તો મામલતદાર કચેરીમાં ધાર્યું લઈને ઘૂસી જાય ભાજપના નેતા આ કેટલી હદે હિચકારી બનાવ કહેવાય કારણ કે અહીંયા અધિકારી પર હુમલો કરે છે જે અધિકારી ગેરકાયદેસર ખનન મામલે કાર્યવાહી કરે છે તેની સામે ભાજપના આગેવાન પહોંચી જાય છે ધારું લઈને અધિકારીને મારવા માટે કે ભાઈ આ કાર્યવાહી કેમ કરી અને જે પણ કાર્યવાહી કરી છે એમાં જે કંઈ પણ જપ્તીની કાર્યવાહી થઈ છે તમામ જપ્ત સામાન છોડી દેવામાં આવે નહીં તો તલવાર લઈને તેઓ ઓફિસમાં પહોંચી ગયા અને હુમલાનો પ્રયાસ પણ કર્યો આ સીસીટીવીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જેમાં ભાજપના નેતા ધારું લઈને મામલદાર કચેરીમાં ઘુસ્યા આ સ્થિતિ છે આ સ્થિતિએ અધિકારીને દાદાગીરી કરવા માટે આ નેતા છે એ તલવાર લઈને હથિયાર લઈને પહોંચ્યા અને ગેરકાયદેસર ખનન કરતા હતા તેમના કેટલાક લોકો અને તેને બચાવવા માટે અને જપ્તી કરેલા વાહનો છે તેને છોડાવવા માટે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખે આ પ્રકારની દાદાગીરી કરી સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે તેઓ કેવી રીતે હથિયાર લઈને અંદર આવ્યા અને હુડદંગ મચાવ્યો આ નેતા છે જે પાર્ટીના નેતા છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને આ પ્રકારે મામલતદારની કચેરીમાં ઘૂસીને હુમલો કરે છે આ નેતા સામે પણ કાર્યવાહી થવી જ જોઈએ કારણ કે આ નેતા હવે સત્તા પક્ષના નેતા હોવાને લઈને તેઓ એટલા છાકટા બની ગયા છે કે તેમને એ હવે ભરોસો થઈ ગયો છે કે તેમને કશું થવાનું નથી સંવાદદાતા ગૌતમ મારી સાથે જોડાયા છે ગૌતમ મામલતદાર પર હુમલાનો પ્રયાસ અને એ પણ એટલા માટે કારણ કે એમણે કાયદેસરની કાર્યવાહી કરી હવે આ મામલે ભાજપ નેતા સામે કોઈ કાર્યવાહી થઈ છે ખરી ચોક્કસ વાત કરવામાં આવે તો સારંગના પૂર્વ તાલુકા પંચાયત ના જે પ્રમુખ જે છે તેમની દાદાગીરી સામે આવી છે પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાગેલા જે છે તેમની સામે પોલીસ ફરિયાદ જે છે તે નોંધાઈ છે કે અત્યાર લઈને અધિકારી ને મારવા માટે પહોંચ્યા હતા મહત્વનું છે કે મામલેદાર રેડ કરવા માટે જે જમીનમાં પહોંચ્યા હતા માધવનગર પાસે આવેલી જમીનમાં ગેરકાયદેસર માટી નું ખોદકામ ચાલતું તેમાં

અગાઉ ભલામણ કરી હતી પરંતુ લીડર મામલતદાર નવીનચંદ્ર પટેલે કાયદેસર ની કાર્યવાહી કરવાની વાત કરતા ભાજપના નેતા જે છે તે બગડ્યા હતા અને તેઓ ધારીઓ લઈ અને મામલતદાર કચેરીમાં ઘૂસ્યા હતા આ પ્રકારના